सूरत शहर ना पूना कुंभारिया रोड पर सारोली विस्तार मां आवेल भरत कैंसर हॉस्पिटल नी बहार 5 इसमो द्वारा एक युवक पर फायरिंग करवा मां आवता चकचार मची जवा पामी छे। बनावनी जाण थता नी साथे जेसीपी सहित पूना तथा सारोली पोलिस ना उच्च पोलिस अधिकारीओ साथे नो काफलो घटना स्थले पहुंची गयो हतो। आ बनावा मां युवक ने कोई पण प्रकार नी इजा न थई होवानुं जाणवा मळ्युं छे। जो के फायरिंग बाद हुमलाखोरो अलग अलग दिशा मां रवाना थई गया हता। जेथी हाल तो पोलीसे सीसीटीवी फुटेज ना आधारे समग्र केसनी तपास हाथ धरी छे। बनावनी विगत एवी छे के पूना कुंभारिया रोड पर भरत कैंसर हॉस्पिटल नी बहार थी एक युवक पसार थतो हतो त्यारे 4-5 अजाण्या इसमो अचानक ज तेमनी पासे आव्या हता अने युवक पर एक राउंड फायरिंग कर्युं हतुं। सदनसीबे युवक बची गयो हतो। फायरिंग करायेला राउंडनी कारतूस उछळीने भरत कैंसर हॉस्पिटलना कैम्पस मां पड़ता अफरातफरी मची जवा पामी हती। फायरिंगना अवाजने पगले आजूबाजूना लोको मां पण फफडाट फैलायो हतो। युवक पर फायरिंग कर्या बाद 5 इसमो पैकी 2 इसमो भरत कैंसर हॉस्पिटलना पार्किंग मांथी बीजा गेट मांथी फरार थई गया हता। જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી તથા પૂના પીઆઈ અને ડિસ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવમાં પ્રાથમિક જાણકારી પ્રમાણે સમ્રાટ ભરવાડ અને સોલંકી નામના યુવક સાથે એક મહિલા બાબતે વિવાદ થયો હતો, જે સંદર્ભમાં સોલંકીએ ફોન કરીને ભરવાડને ધમકી આપી હતી અને ઉપરોક્ત સ્થળ ભરવાડે બોલાવ્યો હતો। બંને વચ્ચે પહેલા છૂટા હાથને મારામારી થઈ હતી અને ત્યાર પછી સોલંકીએ ફાયરિંગ કરી ભાગી છૂટ્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં વર્ષા નામની મહિલાનું નામ બહાર આવવા પામ્યું છે અને તેની પર તપાસ હવે કેન્દ્રિત કરવામાં આવશે। આજરોજ તારીખ 9/3/2024 બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓના ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે। જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ। આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબનાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચે પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।